महिला अने बाळ विकास आयोग ना अध्यक्ष जागृतिबेन पंड्या शनिवार ना दिवसे गांधीनगर सिविल हॉस्पिटल खाते रहेला बाळक ने मळ्या हता। आ मासूम बाळक गईकाले रात्रे पेथापुर गामनी गौशाळानी बहार मळ्या बाद तेने सिविलमां लावामां आव्या बाद तमाम रीते तपास चाली रही छे। बाळकने मळ्या बाद जागृतिबेन पंड्याए कह्युं के बाळक 7-9 महिनानुं छे, तेनी मेडिकल तपास थई गई छे अने बाळकने अमदावाद ओढव खाते लई जवाशे। તેમણે કહ્યું કે બાળકના વાલી વારસ આગળ આવશે તો તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, સાથે સાથે કોઈ મુશ્કેલી હશે તો પણ મદદ કરવામાં આવશે। ગાંધીનગર સહિત રાજ્યભરમાં લોકમુખે બાળકની ચર્ચા રાતથી જ થઈ રહી છે। ગૃહ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલમાં બાળકની મુલાકાત લીધી હતી। બાળકને વહાલ કરી મન ભરી રમાડ્યું હતું, તેમજ માસૂમ બાળકનું નામ સ્મિતને જોઈને માતા જશોદા બનેલા દીપ્તિબેન અને સિવિલ હોસ્પિટલના કર્મીઓએ બાળકનું નામ સ્મિત રાખ્યું છે। पुर खाते जे घटना बनी छे जेने आजे मीडिया ना माध्यम थी आप सौने पण जाण छे के बाळक एक नानू जेने कहेवाय के मळी आव्यु छे 11 महिनानू जेने कहेवाय 1.5 वर्षनी वात हती, पण अत्यारे जे रूबरू तपास करी अने डॉक्टर साथे जे वातचीत थई ए प्रमाणे बाळकनी उमर 11 महिनाथी नीचेनी छे, लगभग 7 महिनाथी 9 महिना वच्चेनू बाळक हशे। એની ઉંમર એટલી છે, દીકરો છે અને અત્યારે એનું મેડિકલ ચેકઅપ થઈ ગયું છે, થોડા રિપોર્ટ્સ આવવાના બાકી છે। એ રિપોર્ટ્સ આવી જાય પછી બાળકને આવતીકાલે સવારે ઓઢવ શિશુગૃહ ખાતે બાળકને ત્યાં આગળ લઈ જવામાં આવશે અને ત્યાં એની જેને કહેવાય કે સુરક્ષિત કવચ, જે રાજ્ય સરકારની આપણી સરકારની વ્યવસ્થા છે, એ ઓઢવ શિશુગૃહ ખાતે બાળકને કાલે ત્યાં લઈ જવામાં આવશે અને તેની સાર સંભાળ માટે ત્યાં આગળ એની એક આજે વ્યવસ્થા પણ CWC ના ઓર્ડરથી લઈને બધી જ વ્યવસ્થા અને તૈયારી થઈ ગઈ છે। પોલીસ પણ એની કાર્યવાહી કરી રહી છે, ઇન્વેસ્ટિગેશન કરી રહી છે CCTV ફૂટેજના આધારે। ગાંધીનગરના અહીંયા પરિવારના મહામંત્રી છે, ભારતીય જનતા પાર્ટી તરફથી ધર્મેન્દ્રસિંહજી છે અને અહીંયા કોષાધ્યક્ષ છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે। એ લોકો પણ સતત આ ઘટનાનું મોનિટરિંગ અને આ બાળકની સાથે એને કહેવાય કે સુરક્ષા આપવા માટે, હૂંફ આપવા માટે બધા જ એક સાથે જોડાયેલા છે અને બાળકને ક્યાંય બી, બાળક તો એટલું ના સમજ છે કે એને કંઈ જ ખબર નથી કે કોના હાથમાં છે। એટલે જે કહેવાય કે આજે ફરી એકવાર જેણે પણ આ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, જે પણ પરિવાર છે, જે પણ જવાબદાર વ્યક્તિ છે, એને ફરી એકવાર અપીલ છે મીડિયાના માધ્યમથી કે બાળકને પોતાનાથી અળગું કરવાનો જે નિર્ણય કર્યો છે એને પ્રાયશ્ચિતના ભાગરૂપે સરકાર પણ એની સાથે છે, આવીને ચોક્કસ પોતે પોતાના બાળકને લઈ જવા માટે જો આગળ આવશે તો ચોક્કસ સરકાર પણ જે પણ કારણ અને તથ્યને કારણ, જે પણ પરિબળો હશે જેના કારણે આ નિર્ણય લીધો છે, તો એની ગુપ્તતા જાળવવાનું પણ ચોક્કસ પ્રાધાન્ય આપવામાં આવશે અને બાળક જો એના પરિવારમાં પાછું જાય એ અમારા સૌની અપીલ છે। મીડિયા પણ આજે એ વાતને ખૂબ જ સારી રીતે સમર્થન આપી રહ્યું છે, મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ઇન્વેસ્ટિગેશન પોલીસ કરી રહી છે CCTV ફૂટેજના આધારે, કે જે CCTV ફૂટેજ છે જે ગૌશાળા પાસેથી મળ્યા છે અને આગળના જે CCTV ફૂટેજ છે એને આધારે એક જેને કહેવાય કે આગળની કાર્યવાહી માટે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બધા જ આની પાછળ લાગેલા છે।